યોનિની આજુબાજુ ખૂબ જ વધારે ખંજવાળ આવતી હોય અથવા અંદરના ભાગમાં ખંજવાળ આવતી હોય, યોનિની આજુબાજુની ચામડી લાલ હોય, ચીરા પડી ગયેલા હોય, તેમજ દહીંના ફોદા જેવું ગાઢું પાણી આવતું હોય, અથવા સંબંધ રાખ્યા પછી અથવા પેશાબ ગયા પછી ખૂબ જ વધારે બળતરા થાય અથવા ખંજવાળ વધારે થાય, તો યોનિ માર્ગમાં ફૂગનું ઇન્ફેક્શન હોવાની શક્યતાઓ હોય છે, જેને કેન્ડિડિયાસિસ ઇન્ફેક્શન પણ કહેવામાં આવે છે. આવા ઇન્ફેક્શન જાતે સારા નથી થતા, તેમાં ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે, અને જરૂરિયાત અનુસાર યોનિ માર્ગમાં મૂકવાની કેપ્સ્યુલ અથવા યોનિની આજુબાજુ લગાવવાની ટ્યુબ અથવા પીવાની એન્ટીફંગલ ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે. આ પ્રકારના ઇન્ફેક્શનમાં હસબન્ડની ટ્રીટમેન્ટ પણ કરાવવી ખૂબ જ જરૂરી છે, ભલે પછી તેમને કોઈ તકલીફ હોય કે ના હોય, અને 10 થી 14 દિવસ સુધી શારીરિક સંબંધ ના રાખવો જોઈએ. સામાન્ય રીતે આ ઇન્ફેક્શન જે પણ દર્દી વારંવાર એન્ટીબાયોટિક દવાઓ લેતા હોય અથવા હોર્મોન્સ પિલ્સ એટલે કે ગર્ભનિરોધક ગોળીઓ લેતા હોય અથવા ડાયાબિટીસ હોય અથવા રોગ પ્રતિકાર શક્તિ હોય ઓછી હોય તેવા એઇડ્સ જેવા રોગો હોય, આ ઉપરાંત પ્રેગ્નન્સીમાં સામાન્ય રીતે આ ઇન્ફેક્શન વધારે લાગતું હોય. આ ઇન્ફેક્શન વારંવાર ના લાગે તેના માટે માસિકના દિવસોમાં કપડાંથી અંદર ના સાફ કરવું, કપડાંના ટેમ્પોનો ઉપયોગ ના કરવો, તેમજ ટેન્કમ પાવડર અથવા ડિયોડ્રન્ટનો ઉપયોગ ના કરવો, કોટનના અને લૂઝ ફિટિંગવાળા ઇનરવેર પહેરવાનો આદત રાખવી જોઈએ, તેમજ ભીના કપડાં અથવા પરસેવાવાળા કપડાં લાંબો સમય સુધી ના પહેરવા જોઈએ, અને વોટર બેઝ લુબ્રિકેન્ટ શારીરિક સંબંધ રાખતી વખતે ઉપયોગ કરવો જોઈએ, અને ડાયાબિટીસની સમયસર સારવાર કરવી જોઈએ.